કચ્છની ઢીંગી ધરાનું જાગતું પીરાણું એટલે અજયપાળ દાદાને આજે આપણે વંદન કરીએ. સંતો, ભક્તો, લેખકો અને વિદ્વાનોના કહેવા મુજબ અજયપાળ દાદા મૂળ રાજસ્થાનના અજમેરના રાજાના ભાઈ હતા. સંમતના 8મા સૈકામાં રાજસ્થાનના અજમેર નજીક આવેલા પુષ્કર તીર્થ પાસેના ગામમાં એક રાજપૂત સમાજમાં કિશોર અવસ્થામાં તીર્થમાં આવતા જતા સાધુ સંતોની સેવા કરતા, બાળપણથી જ ભક્તિ અને ધર્મ પ્રત્યે લગાવ. એવામાં એક દિવસ પુષ્કરમાં એક દૂધાધારી સંત પધાર્યા. ત્યાં પીવા પૂરતું દૂધ ન મળતા તેઓ નિરાશ થઈને તીર્થ છોડીને ચાલી નીકળ્યા. આ વાત જાણીને એ કિશોરને ઘણું દુઃખ થયું. દોડીને તીર્થના કારભારી પાસે જઈને કહે કે આપણા તીર્થમાં દૂધ ન મળવાથી સંત મહાત્માઓ પાછા જાય એ સારું ના કહેવાય. મારી પાસે એટલા રૂપિયા નથી, નહીતર હું સાધુ મહાત્માઓને દૂધ પૂરું પાડું. સેવાભાવની આવી લગ્ની જોઈ કારભારીએ એ કિશોરના હાથમાં થોડા રૂપિયા મૂકીને કહ્યું કે આ સેવા હવેથી તારે કરવાની, લે આ રૂપિયા. રાજપૂત કિશોરે વિચાર કરી એ રૂપિયામાંથી થોડી બકરીઓ ખરીદી. આમ બકરીઓનો વસ્તાર વેલો વધવા લાગ્યો. 2-5 વર્ષે ફરતા ફરતા પેલા દૂધાધારી સંત પુષ્કરમાં આવી પહોંચ્યા. આ રાજપૂત કિશોરે એ સંતની સેવા ચાકરી શરૂ કરી. દરરોજ દૂધ પહોંચાડી સંતની સેવા કરે છે. અને સેવાના પ્રતાપે સંતના મોઢામાંથી શબ્દો નીકળ્યા અને કહ્યું કે ભવિષ્યમાં તું પ્રભાવશાળી રાજા બનેગા, એ મેરા વચન હે. ત્યારબાદ તો તીર્થમાં આવતા સાધુ સંતો એ રાજપૂત યુવાનનું નામ અજયપાળ ઠરાવી દીધું. અજ એટલે બકરા અને પાળ એટલે પાળનાર, એટલે કે અજયપાળ. હવે તો યુવાન અજયપાળ નજીકના ગામે રહેતા તેમના મામા પાસે જઈને શસ્ત્રવિદ્યા શીખવા લાગ્યા. થોડા જ સમયમાં શસ્ત્રવિદ્યામાં પારંગત થઈ નાનકડું સૈન્ય તૈયાર કર્યું અને પુષ્કરની આજુબાજુના પંથકમાં પોતાની આણ વર્તાવવા લાગ્યા. ત્યારબાદ સર્પગીરી નામના પહાડની તળેટીમાં પોતાના નામ ઉપરથી અજપુર નામે નગર વસાવી મધ્ય રાજસ્થાનનો મોટા ભાગનો પ્રદેશ પોતાની હુકુમત નીચે લાવી દીધો. એ અજપુર એટલે આજનું અજમેર. આવડા મોટા રાજ્યના રાજા હોવા છતાં અજયપાળ દાદા પુષ્કર તીર્થના મેળામાં નિયમિત જતા અને સાધુ સંતોની સેવા કરતા, એવામાં અચાનક એક દિવસ પેલા દૂધાધારી સંતનો ભેટો થયો અને જેમ લાકડી પડે એમ સંતના ચરણોમાં પડી વંદન કર્યા અને 2 હાથ જોડી અને કહ્યું કે ગુરુજી, હવે મને 60 વર્ષ પૂર્ણ થયા છે. મારે હવે મારું શેષ જીવન તીર્થસ્થળે જઈ પ્રભુ ભક્તિમાં પસાર કરવું છે. ગુરુની આજ્ઞા મળતા જ અજપુરનું રાજ્ય પોતાના નાના ભાઈને સુપ્રત કરી હરિદ્વારમાં જઈ સંન્યાસીના વેશે રહેવા લાગ્યા. હજી તો 4-5 વર્ષ થયા હશે. અજયપાળ દાદાને ઉડતા સમાચાર મળ્યા કે સિંધ અને કચ્છ ઉપર સમુદ્ર માર્ગેથી વિધર્મીઓએ હુમલો કર્યો છે અને પ્રજાજનો ઉપર જુલમ ગુજારે છે. આ વાત સાંભળતા જ અજયપાળ દાદાના રૂંવાડા ઊભા થઈ ગયા. અજયપાળ દાદાએ ધર્મની રક્ષા કાજે તીર્થમાં રહેતા યુદ્ધ કળાને જાણતા હોય એવા સાધુ સંતોની એક ધર્મ સેના ઊભી કરી. એ ધર્મ સેનાને લઈ કચ્છની ધરતીમાં પહોંચ્યા. ત્યાં અંજારથી થોડે દૂર વિધર્મીઓ અને એ સંન્યાસીઓની સેના વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. યુદ્ધમાં વિધર્મીઓ હાર્યા અને ઊભી પૂંછડીએ ભાગ્યા. પણ સંન્યાસી સૈન્યના સર સેનાપતિ અજયપાળ દાદા વીર ગતિને પામ્યા. અજયપાળ દાદાની વીર ગતિ પછી પણ તેમણે રચેલી એ ધર્મ સેનાની પરંપરા સમગ્ર ભારતવર્ષમાં ચાલુ રહી. વિધર્મી આક્રમણખોરો સામે લડવાની જરૂર પડે ત્યારે એ લડવૈયા સાધુઓનું સૈન્ય આપોઆપ ઊભું થઈ જતું અને સેનાના અધિપતિનું નામ અજયપાળ રાખવામાં આવતું અને કોઈ વીર ગતિ પ્રાપ્ત કરે તો અજયપાળ દાદા જેવી જ એની મૂર્તિ કંડારીને મૂકવામાં આવતી. અજયપાળ દાદા જ્યાં વીર ગતિને પ્રાપ્ત થયા હતા ત્યાં
અજયપાળ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આ સ્થળે આજે પણ અજયપાળ મહાદેવનું મંદિર ધર્મની યશ પતાકા લહેરાવતું ઊભું છે અને આ દાદાની જગ્યા સાથે અનેક ચમત્કારો જોડાયેલા છે. ધર્મ અને સંસ્કૃતિ કાજે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર અજયપાળ દાદાને આજે આપણે નતમસ્તક વંદન કરીએ.